સાબુના વેપારીને ઘરે બોલાવી તેનો વિડિયો ઉતારી હની ટ્રેપમાં ફસાવનાર મહિલા ઝડપાઈ। સુરતના સરથાણા જકાતનાકા વિસ્તારના સાબુના વેપારીને મારા ઘરે કોઈ નહીં હોય ત્યારે આવજો આપણે મજા કરીશું એમ કહી ઘરે બોલાવી હની ટ્રેપમાં ફસાવી 1.10 લાખની માંગણી કરનાર પરિણીતાને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી ઉત્તરાણ પોલીસના હવાલે કરી છે। મોટા વરાછા સ્થિત સુમન નિવાસ ખાતે D404 ખાતે રહેતી સોનલ સાવલિયા તેના પતિ અને મળતિયા દ્વારા વેપારી પાસેથી 5 લાખ રૂપિયા પડાવવા માટે હની ટ્રેપ કરવામાં આવી હતી, જે અંગે સરથાણા જકાતનાકા સ્થિત વ્રજ ચોક રેસિડેન્સી ખાતે રહેતા પ્રતિક વિનુભાઈ કોરાટે આ અંગે ફરિયાદ નોંધાવી હતી। આ કેસમાં પોલીસે પતિ ભીખુ સાવલિયા અને તેના સાથી ઈસમની ધરપકડ કર્યા બાદ ક્રાઇમ બ્રાન્ચે આ ટોળકીમાં સામેલ બબીતાની શોધખોળ હાથ ધરી હતી। આ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચે ઉમરા નાગરિક સુવિધા કેન્દ્રની આગળ ઇન્દોર સ્ટેડિયમ જતા રોડ ઉપરના વળાંક પાસેથી સોનલને ઝડપી પાડી તેનો કબજો ઉત્તરાણ પોલીસને સોંપ્યો હતો। આરોપીઓએ એક સાથે મળી વેપારીને ઘરે બોલાવી તેનો વિડીયો ઉતારી ધમકીઓ સાથે પૈસાની માંગણી કરી હતી। કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત। તારીખ 4/2/2023 ના રોજ એક હની ટ્રેપની મેટર મોટા વરાછા ખાતે બને છે, ઉત્તરાણ પોલીસ સ્ટેશન ખાતે। અને એમાં જે ફરિયાદી છે એ ભોગ બનનાર છે, એ ઉત્તરાણ પોલીસ સ્ટેશનની અંદર સોનલબેન સાવલિયા એમના પતિ તથા અન્ય 2 વ્યક્તિઓના વિરુદ્ધમાં હની ટ્રેપની ફરિયાદ દાખલ કરાવી છે। આ કામે ફરિયાદમાં જે નાસ્તી ફરતી મેન એક્યુઝ છે એ સોનલબેન સાવલિયા, એ ગઈકાલે 18/16 ઉપર નાગરિક સુવિધા કેન્દ્ર પાસે આવવાની છે। આવી સ્પષ્ટ અને ચોક્કસ બાતમી પીએસઆઈ પઢિયાર અને એમની ટીમને મળતા એમને ત્યાંથી પકડી પાડવામાં આવેલ છે અને ડીસીબી ખાતે લાવી અને એનું ઇન્ટ્રોગેશન કરવામાં આવે છે। આ કામે જે બનાવની હકીકત છે એ એવી છે કે આ કામના જે ફરિયાદી છે એ ખૂબ જ રેપ્યુટેડ પર્સન હોય અને સારો એવો વેપાર ધંધો કરતા હોય। આરોપીઓની એમઓ ફરિયાદી જે આરોપી છે સોનલ, એમનો પતિ ભીખુભાઈ તથા અન્ય 2 ઈસમો, આ આખી એક હની ટ્રેપ કરવાની ગેંગ છે અને આ ગેંગના સભ્યો એ જે સમાજની અંદર સારા સારા રેપ્યુટેડ પર્સન હોય એના મોબાઈલ નંબર એનકેન પ્રકારે લાવી અને આ સોનલને આપે છે। એ જે સોનલ છે એના વોટ્સએપથી એને મેસેજ કરે છે, એની સાથે મિત્રતા કેળવે છે, જે ભોગ બનનાર છે એના વિશ્વાસમાં આવી જાય અને મિત્રતાના સંબંધ બાંધે છે। ત્યારબાદ આ કામે જે આરોપી છે સોનલ